ओके वेलकम बैक वंस अगेन टू ऑल माय डियर स्टूडेंट्स। आज आपने बोर ना परमाणु नमूना ना अंदर थोड़ी बड़ी आपने बात करी तेनी अभिधारणाओ जोई त्यार बाद तेनी मर्यादाओ जोई अने आज आपने थोड़ा एग्जांपल विषय बात करी छे एना लगता तो जोई आपने सर्वप्रथम पहलो एग्जांपल लेई के दाखला तरीके HE प्लस नी प्रथम कक्षा नी साथे संकळायेल HE प्लस नी प्रथम कक्षा साथे संकळायेल शुं हशे बेटा ऊर्जा गण ऊर्जा गण ओके अने एवुं कह्युं बेटा के कक्षा नी त्रिज्या केटली हशे त्रिज्या पण गणवानी एटले कक्षा नी त्रिज्या केटली हशे। हवे दरेक नु ध्यान अहीं बेटा आओ एक प्रश्न छे अहीं एवुं कह्युं HE प्लस जेनो मतलब एवो थाय HE प्लस नी इलेक्ट्रॉनिक रचना चलो पहेलुं तो HE प्लस नी इलेक्ट्रॉनिक रचना कई थशे बेटा 1s1 कारण के HE नो परमाणु क्रमांक दे તેમાંથી એક ઇલેક્ટ્રોન જાય છે એટલે શું આવી ગયું 1s1 ક્લિયર તો n બરાબર કેટલા થયા 1 HE પ્લસ એટલે n બરાબર ઇલેક્ટ્રોન ક્યાંથી ક્યાં જવાનો તો n બરાબર 1 અને z બરાબર HE પ્લસ હોય તો n બરાબર 1 તો z બરાબર કેટલા થાય 2 કેમ કે HE પ્લસ અને એનો પરમાણુ ક્રમાંક કેટલો છે 2 ક્લિયર તો આપણી જોડે સૂત્ર છે કે e n बराबर कयो सूत्र હતું RH રીબર અચળા ઇન્ટુ z² / n² ક્લિયર તો પરમાણુ પ્રતિ પરમાણુ એટલે અહીંયા પરમાણુની સંખ્યા મારે શોધવાની હોય તો કેટલા થશે તો રીબર એટલે 2.18 / 10⁻¹² / z નો સ્ક્વેર એટલે 4 / n² નો સ્ક્વેર એટલે 1 બરોબર એટલે આટલા પરમાણુઓ થાય છે કે તો આપણે બધાને ખબર હોવી જોઈએ કે આટલા પરમાણુઓ તો e અહીંયા કેટલા થશે en બરાબર e1 ઓકે તો ગણવાનું 2.18 ચલો ગણીએ કે 2.18 / 4 તો જવાબ આવે 5.72 તો અહીંયા જવાબ આવશે 8.72 / 10⁻¹² જૂલ આવી ગયા ઈવન આવે હવે મને ત્રિજ્યા શોધવાની છે તો ત્રિજ્યા માટેનું સૂત્ર આપણને ખબર છે ત્રિજ્યા ચલો તો r n બરાબર 52.9 ઇન્ટુ અહીંયા લખીએ 52.9 ઇન્ટુ n નો વર્ગ / z અને સેમા આવશે પીકો મીટરમાં બરોબર છે હવે એને નેનોમીટરમાં કરવું હોય તો પણ આપણે કરી શકીએ કેવી રીતે કરીએ તો ચલો નેનોમીટર એટલે અહીંયા 0.05 0529 h² / z નેનોમીટર ત્રિજ્યા આવશે n એટલે z એટલે 2 એટલે 0.0529 1² / 4 નેનોમીટર એટલે 0.0529 ડિવાઇડ બાય 4 કરીએ એટલે આપણો જવાબ આવે 0.01 એટલે અહીંયા r1 ત્રિજ્યા z બરાબર કેટલા થશે 2 તો z બરાબર 2 જ છે એટલે અહીંયા 2 જ આવશે બરાબર એટલે 0.0529 ડિવાઇડ બાય 2 એટલે જવાબ આવ્યો 0.026 એટલે અહીંયા લખાય 0.02645 નેનોમીટર બરોબર આ શું થઈ ત્રિજ્યા ક્લિયર તો હવે રીતે આપણે શોધાય ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો ઓકે ચલો નેક્સ્ટ જોઈએ અહીંયા લખે હાઇડ્રોજનની પ્રથમ
એટલે કે હાઇડ્રોજન પરમાણુની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા હાઇડ્રોજન પરમાણુ ની પ્રથમ કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા કેટલી છે તો -13.18 × 10⁻¹⁸ જૂલ એટમ ઇન્વર્સ પ્રતિ પરમાણુ તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા કેટલી હશે તો પાંચમી કક્ષા સાથે સંકળાયેલી ઊર્જા કેટલી હશે ચલો ઓકે આ રીતે ઇક્વેશન છે જેમાં આપણે એવું કહીએ કે E5 પાંચમી એટલે n બરાબર 5 તો આપણે E5 શોધવાની છે બરાબર છે હાઇડ્રોજન પરમાણુ આપણે કહી છે હાઇડ્રોજન એટલે n બરાબર 1 બરાબર હાઇડ્રોજન એટલે n બરાબર 1 જેમાં E1 બરાબર કેટલા આવશે બેટા તો -2.18 × 10⁻¹ બરાબર છે આટલા થશે ને જૂલ અને એટમ ઇન્વર્સ બરાબર છે E1 મળી ગયું હવે EN આપણે શોધવાનો હોય તો આપણને ખબર છે કે EN એટલે શું તો EN બરાબર -2.18 × 10⁻¹ / N નો સ્ક્વેર જૂલ અને એટમ ઇન્વર્સ જૂલ અને એટમ ઇન્વર્સ બરાબર છે ક્લિયર એટમ ઇન્વર્સ N નો વર્ગ એટલે પાંચમી કક્ષા સાથે કયું છે એટલે E5 મારે શોધવાનું -2.18 × 10⁻¹ / 5 નો વર્ગ એટલે 25 કરતો રહે ભાગ્યા 25 જવાબ કેટલો આવે જોઈ લઈએ 2.18 / 25 0.087 એટલે 8.72 × 10⁻²⁰ માઇનસ જૂલ અને એટમ ઇન્વર્સ બરાબર પાંચમી કક્ષાની ઊર્જા ક્લિયર અને ત્રિજ્યા ગણવાની હોય તો ત્રિજ્યા માટે પણ આપણે સૂત્ર છે જો ત્રિજ્યા કયો હોય તો Rn બરાબર 52.9 n નો વર્ગ ભાગ્યા z ત્રિજ્યા શોધી કાઢો z બરાબર 1 બરાબર હાઇડ્રોજન છે એટલે અને n એટલે 5 નો વર્ગ એટલે 25 બરાબર અને જે આ જવાબ આવશે એ સમા આવશે પીકો મીટર માં ચલો નોટ ડાઉન કરી દો ફટાફટ Next. Next આપણે એવું કહીએ પરમાણ્વીય હાઇડ્રોજનની પામર શ્રેણીમાંથી પરમાણ્વીય હાઇડ્રોજન ની પામર શ્રેણી માંથી શું કહ્યું છે બેટા સૌથી લાંબા સંક્રમણ માટે તરંગ સંખ્યા ગણો સૌથી લાંબા સંક્રમણ માટે તરંગ સંખ્યા ગણો તરંગ સંખ્યા એટલે V12 તો આપણને ખબર છે કે બામર શ્રેણી અહીંયા લખીએ બામર શ્રેણી આપણે જે તમને સમજાવ્યું છે કે બામર શ્રેણી બરાબર n બરાબર n1 બરાબર 2 થી nf 3 4 5 up to infinity બરાબર છે તો સૌથી લાંબા એટલે n2 બરાબર 3 અને nf બરાબર 3 તો બામર શ્રેણી આપણે લઈએ તો n બરાબર 2 થી 3 લઈએ એટલે ni બરાબર 2 થી nf બરાબર 3 લઈએ અને બામર સૂત્ર માટે તરંગ સંખ્યા v12 બરાબર આપણને ખબર છે 109677 1 upon ni square minus 1 upon nf square
બરાબર આ સૂત્ર પર તમને ખબર હોવી જોઈએ સેન્ટીમીટર ઇન્વર્સ સૂત્રમાં મૂકી દેવાનું છે ખાલી આ તરંગ સંખ્યા કે 109677 1 upon ni એટલે 2 નો વર્ગ 4 અને 3 નો વર્ગ એટલે 9 બરાબર છે એટલે હવે અહીંયા 109677 એટલે અહીંયા 9 અહીંયા 4 એટલે 9 ઓછા 4 ભાગ્યા 36 એટલે જવાબ આપણે ગણતરી કરીએ એટલે જવાબ આવશે 15232 સેન્ટીમીટર ઇન્વર્સ બરાબર પ્રમાણિત સ્વરૂપમાં લખવું હોય તો 1.5232 10^2 લેફ્ટ મૂવ થયો એટલે +4 બરાબર અને સેન્ટીમીટર ઇન્વર્સ ઓકે તો આ રીતે આપણે લખી શકાય છે ફટાફટ નોટ ડાઉન કરી દો चलो नेक्स्ट एग्जांपल बेटा ओके नेक्स्ट जो ये हाइड्रोजन परमाणु का n बराबर 5 थी हाइड्रोजन परमाणु में n बराबर 5 थी n बराबर 2 कक्षा में થતી સંક્રમણ દરમિયાન कक्षा માં થતી સંક્રમણ દરમિયાન શું કહ્યું છે બેટા ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ ઉત્સર્જિત થતા ફોટોનની આવૃત્તિ અને બીજું આપણે કહ્યું છે તરંગ લંબાઈ ગણો તરંગ લંબાઈ ગણો બરોબર છે તો આપણે પહેલા તો એવું કહેવાય કે પ્રારંભિક ઊર્જા ni બરાબર 5 છે અને nf બરાબર અંતિમ ઊર્જા કેવી છે તો nf બરાબર 2 બરોબર છે તો ડેલ્ટા e ઊર્જામાં થતા ફેરફાર અને આપણે ગણવું હોય તો ઓડે આગળના પીડીએફ માં આપણે સૂત્ર જોઈ ગયા કે -2.18 ગુણ્યા 10^-18 1 upon ni square - 1 upon nf square ક્લિયર એટલે અહીંયા જો આપણે આનાથી આવું કરીએ -2.18 તો આને આપણે કેવી રીતે લખી શકીએ તો ધ્યાન આપજો કે 2.18 ગુણ્યા 10^-18 કૌંસમાં RH આવશે એટલે માઇનસ નહીં આવે 1/5^2 2.18 ગુણ્યા 10^-18 1/25 - 1/4 બરોબર 2.18 ગુણ્યા 10^-18 4 ઓછા 25 ભાગ્યા 100 ઓકે ચાલી ગયો એટલે જવાબ આપો આવશે ગુણાકાર કરીએ તો -4.78 કાં તો 578 છે ગુણ્યા 10^-19 શું આવશે તો એકમ અહીંયા આપણે જ થશે જૂલ ક્લિયર અને હવે આ આપણે શોધી કે ડેલ્ટા e હવે આપણે જાણીએ છે કે ડેલ્ટા e બરાબર h μ બરાબર આવૃત્તિ આપણે શોધવાની છે ડેલ્ટા e બરાબર h μ તો μ બરાબર ડેલ્ટા e ભાગ્યા h ડેલ્ટા e એટલે -4.578 × 10^-19 ભાગ્યા અને 6.626 ગુણ્યા 10^-34 જૂલ ઇન્ટુ સેકન્ડ જૂલ જૂલ ગયા 4.578 ભાગ્યા 6.626 જવાબ આવ્યો 0.69 બરાબર એટલે શું આવ્યું આવૃત્તિ ક્લિયર 0.69 × 10^34 - 19 એટલે 15 સેકન્ડ ઇન્વર્સ બરાબર છે તો આપણને ખબર હોવી જોઈએ હવે આને આપણે પ્રમાણિત સ્વરૂપ માઇનસ નું કાઢી નાખીએ છીએ માઇનસ ને આપણે લેતા નથી
અહીંયા જ આ ડેલ્ટા ઈ એટલે અહીંયા આપણે 6.909 ઇનટુ 10^14 સેકન્ડ કિલોમીટર સાથે અહીં આવૃત્તિ બરોબર તરંગ લંબાઈ ગણવાની હોય તો આપણે બધાને ખબર છે કે ડેલ્ટા ઈ બરાબર h v ઇક્વલ્સ ટુ ડેલ્ટા ઈ બરાબર h v ઇક્વલ્સ ટુ h c બાય લેમ્ડા તો લેમ્ડા બરાબર શું થશે c બાય v લેમ્ડા बराबर h h का यहां लैम्डा बराबर c बाय म्यू c 3×10^8 मीटर प्रति सेकंड म्यू म्यू आयो तो 6.909×10^14 सेकंड इनवर्स એટલે સેકન્ડ સેકન્ડ ગયા 3/6.909 એટલે જવાબ આવ્યો 0.4342 ઇનટુ 10^2 14માંથી 8 એટલે 6 એટલે -6 શું આયા મીટર નેનોમીટરમાં લઈ જવું હોય તો રાઈટ સાઈડ 3 નું કરો 434.2 ઇનટુ 10^-9 મીટર 434 નેનોમીટર આ શું થઈ તરંગ લંબાઈ ચલો ફટાફટ નોટ ડાઉન કરી લો चलो नेक्स्ट आप जुए हाइड्रोजन परमाणु इलेक्ट्रॉन जारे हाइड्रोजन परमाणु नो इलेक्ट्रॉन जारे ऊर्जा स्तर n बराबर 4 માંથી ऊर्जा स्तर n बराबर 4 માંથી ऊर्जा स्तर n बराबर 2 માં સંક્રમણ કરે છે ત્યારે ઉત્સર્જિત થતા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે ત્યારે ઉત્સર્જિત તથા પ્રકાશ ની તરંગ લંબાઈ કેટલી હશે ચલો સૌપ્રથમ તો ni ઊર્જા સ્તર ઊંચી એટલે ni બરાબર 4 માંથી nf બરાબર ni 4 nf બરાબર 2 બરોબર છે અને z બરાબર હાઇડ્રોજન છે એટલે હાઇડ્રોજન પરમાણુ માટે એક જ તમારું પરમાણ્વીય દ્રવ્યમાન આપણે બધા જાણીએ છીએ ડેલ્ટા e डेल्टा ई बराबर 2.18×10^-18 કૌંસમાં 1/ni² એટલે 1/ni એટલે 16 -1/4 ક્લિયર ચલો 2.18×10^-18 કૌંસમાં અહીંયા 4 ઓછા 16 ભાગ્યા 16 4 64 બરોબર નહીં એટલે 16 જ આવશે ને તો 16 એટલે અહીંયા કેટલા આવશે 4 અહીંયા 1 એટલે 1-4 બરોબર છે એટલે હવે જે જવાબ આવ્યો કે ગુણાકાર કરીએ તો -4.08 -4.08×10^-19 આ જૂલ આવી ગયા ડેલ્ટા ઈ તો આપણને ખબર છે ડેલ્ટા ઈ બરાબર h c / લેમ્ડા बराबर hc बाय लैम्डा आपने तरंग लंबाई શોધવાની એટલે લેમ્ડા ને કરતા બનાવો hc बाय डेल्टा e h એટલે પ્લાન્ક અચળાંક આપણે ખબર છે 6.600×10^-34 3×10^8 મીટર પ્રતિ સેકન્ડ જૂલ ઇનટુ સેકન્ડ અને આ બધું જૂલ માં એટલે આપણે પ્રશ્ન લખવાના 4.0875 10^-19 જૂલ જૂલ સેકન્ડ સેકન્ડ ગયા સાદો રૂપ આપો 6.600 626 3 ભાગ્યા
4.0875 જવાબ આવ્યો 4.86 4.86 ગુણ્યા 10 ની જો 34 એટલે 26 26 ઉપર જાય એટલે 7 માઈનસ 26 અને 7 એટલે માઈનસ 7 બરોબર મીટર નેનોમીટર માં એટલે 486 ગુણ્યા 10 ની માઈનસ 9 મીટર તો આપણે તરંગ લંબાઈ થાય લેમ્બડા બરાબર 486 નેનો મીટર બરોબર ચલો નોટ ડાઉન કરી લો चल थैंक यू नेक्स्ट एग्जांपल એવું કરો n બરાબર 6 માંથી દરા અવસ્થામાં n બરાબર 6 માંથી દરા અવસ્થામાં શું થયું બેટા ઇલેક્ટ્રોન દાખલ થાય ત્યારે ઇલેક્ટ્રોન दाखल थाय त्यारे उत्सर्जित रेखाओं की महत्तम संख्या कितनी हसे उत्सर्जित रेखाओं नी महत्तम संख्या कितनी हसे अब ध्यान आपो महत्तम संख्या जारे शोधवानी होय तो एनी माटे उत्सर्जित रेखाओं ની સંખ્યા બરાબર n * n - 1 ભાગ્યા 2 બરાબર તો n ક્યાં છે 6 6 6 - 1 ભાગ્યા 2 6 5 ભાગ્યા 2 એટલે 30 ભાગ્યા 2 એટલે કેટલા થાય 15 ટોટલ રેખાઓ કેટલી હશે આ સૂત્ર ખાલી યાદ રાખવાનું n એટલે તમને કઈ કક્ષામાં છે એનામાંથી ક્યાં જવાનું છે એના ઉપર આધાર રાખે આટલી રેખાઓ તમને દેખાશે બરાબર चलो नेक्स्ट लास्ट एग्जांपल जोइए के हाइड्रोजन परमाणु की इलेक्ट्रॉन ऊर्जा हाइड्रोजन परमाणु की इलेक्ट्रॉन ऊर्जा जे ईएन आपने आपेली छे -13.18 × 10⁻¹⁸ 2.18 × 10⁻¹⁸ n स्क्वायर बराबर છે પ્રતિ n स्क्वायर ભાગ્યા n स्क्वायर જૂલ આપેલું છે બરાબર તરીકે દર્શાવી શકાય તરીકે દર્શાવી શકાય ઓકે હવે n બરાબર 2 કક્ષામાંથી ઇલેક્ટ્રોન ને સંપૂર્ણ n બરાબર 2 કક્ષા માંથી ઇલેક્ટ્રોન ને સંપૂર્ણપણે દૂર કરવા માટે ઇલેક્ટ્રોન ને
संपूर्ण पणे दूर करवा माटे कितनी ऊर्जा की जरूर पड़े लखी कितनी ऊर्जा की जरूर पड़े बराबर અને આ સંક્રમણ કરવા સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી હશે આ સંક્રમણ માટે સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી હશે સૌથી લાંબી તરંગ લંબાઈ સેન્ટીમીટરમાં કેટલી હશે ખ્યાલ આવી ગયો तो आपने इलेक्ट्रॉन ने संपूर्ण दूर करवानी ऊर्जा એટલે ni બરાબર આપણે એવું કહીએ કેટલું છે તો 2 આપણને આપેલું છે તો સંપૂર્ણ એટલે nf શું થશે ઇન્ફાઇનાઇટ ઇન્ફાઇનાઇટ સુધી જતું રહેશે બરાબર સંપૂર્ણ ઇલેક્ટ્રોન ને દૂર કરીએ એટલે ઇલેક્ટ્રોન ને સંપૂર્ણ એટલે અનંત બરાબર અંતર લઈ બરાબર તો આપણે ડેલ્ટા e બરાબર શું થાય e ઇન્ફાઇનાઇટ માઈનસ E2 बराबर E2 ठीक है संपूर्ण पणे दूर करवाना छे अब इनफाइनाइट એટલે 0 થઈ ગયું આ તો 0 થઈ ગયું માઈનસ E2 E2 એટલે કેટલા થશે કે માઈનસ 2.18 માઈનસ જવાના બરાબર તો અહીંયા આપણે લખીએ માઈનસ 2.18 ગુણ્યા 10 ની માઈનસ 18 ભાગ્યા 4 ઠીક है E સ્ક્વેર એટલે n નો સ્ક્વેર એટલે 4 થઈ ગયા બરાબર એટલે આ જવાબ આવ્યો કેલ્સી કરીએ पांच पॉइंट पिस्तालीस गुणिया दस ने कितनी घात से तो माइनस हो गई सी जी आसो है डेल्टा ई बराबर डेल्टा ई થઈ ગયો હવે n2 માંથી n ઇન્ફાઇનાઇટ માટે સૌથી લાંબી તરંગ લંબાઈ લાવો એટલે n2 માંથી n ઇન્ફાઇનાઇટ માટે સૌથી लंबी तरंग लंबाई नी गणतरी बराबर चलो तो ni बराबर n2 ले लिए और n बराबर n इनफाइनाइट ni बराबर n2 અને nf बराबर n इनफाइनाइट ले लिए क्लियर तो સંક્રમણ દરમિયાન આપણે બધાને ખબર છે કે લેમ્ડા બરાબર hc / ડેલ્ટા eh એટલે પ્લાન્ક અચળાંક આપણે બધા જાણીએ છીએ 6.626 ગુણ્યા 10 ની માઇનસ 34 જૂલ પ્રતિ સેકન્ડ ગુણ્યા c એટલે 3 ગુણ્યા 10 ની 8 મીટર પ્રતિ સેકન્ડ ભાગ્યા ડેલ્ટા e એટલે 5.45 ગુણ્યા 10 ની માઇનસ 34 જૂલ 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 સેકન્ડ સેકન્ડ રહ્યા ગણતરી કરીએ તરંગ લંબાઈ કેટલી આવશે 6.626 ગુણ્યા 3 ભાગ્યા 54 5.45 જવાબ આવે 3.64 64 ગુણ્યા 10 ની 34 8 એટલે -7 મીટર -7 મીટર બરાબર હવે લેમ્ડા બરાબર 364 गुणिया 10 की माइनस 9 मीटर लैम्डा बराबर 364 नैनो मीटर अभी इतने आपने तरंग लंबाई शोधी सकते ओके क्लियर तो क्लियर થઈ ગયું હશે આ બધું બરાબર તો જ્યારે આવી રીતે એક્ઝામ્પલ પૂછાય તો આ રીતે આપણે બેટા ગણતરી કરવાની છે રાઈટ તો આજના વિડિયો માટે આટલું ઇનફ આવતીકાલે નેક્સ્ટ ટોપિક ડ બ્રોગલીનો તરંગ લંબાઈ અને હાઇઝનબર્ગ અનિશ્ચિતતાનો સિદ્ધાંત વિશે આપણે વાત કરીશું કે સો થેન્ક યુ વેરી મચ